ભારતના પ્રથમ અંતરિક્ષ પ્રવાસી બનેલા ગોપીચંદનો વિડિયો વાયરલ થયો. પ્લેન અવકાશ માટે ટેક ઓફ થયું ત્યારે ગોપીચંદના હાથમાં ત્રિરંગો પકડેલો જોવા મળ્યો. एनआईएमसी जना प्राध्यापकों डॉक्टर सिरीस कासिकर तथा कौशल उपाध्याय अंतरराष्ट्रीय सेमिनार में संशोधन पत्र रजू करते. काठमांडू नेपाल में योजनारा एशियन कम्युनिकेशन सेमिनार में भाग ले से. गुजरात की तमाम सरकारी ऑफिसों में स्मार्ट मीटर लगावी टेस्टिंग करवानो निर्णय करायो. सरकारी ऑफिसों में प्रयोग सफल गया पछी ज नवा स्मार्ट मीटर घरों में लगावामां आवशे. અમદાવાદના નિકોલમાં રિંગ રોડ પર સ્થિત એલઈડી બનાવતી ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગી. ગોડાઉનમાં આગ લાગી હતી તેના માલિક પાસે ફાયર એનઓસી નહીં હોવાનો ખુલાસો થયો. અમદાવાદના દરિયાપુરની મદ્રેસામાં સર્વે કરવા માટે ગયેલા શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. આ કેસની વધુ તપાસમાં વધુ 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની જામીન અરજી ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટના અઘરા સવાલ બાદ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી. કોંગ્રેસે સ્થાનિક ઉદ્યોગપતિ અક્ષયકાંતિ બમ વિરુદ્ધ શહેરમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટર લગાવ્યા. કોંગ્રેસ અક્ષયકાંતિ બમ વિશે માહિતી આપનારને 5,100 રૂપિયાનું ઇનામ અપાશે. પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના સભ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખી તમામ 8 આરોપીઓના જામીન રદ કરી દીધા. આંધ્રપ્રદેશમાં શાસક YSRCPના ધારાસભ્ય દ્વારા ઈવીએમ મશીન તોડવાનો મામલો પ્રકાશમાં આવ્યો. ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન પ્રથમ વખત ટોલર 5 ટ્રિલિયનના આંકને વટાવી ગઈ. શેરબજારને 4-5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવામાં 6 મહિનાથી ઓછો સમય લાગ્યો.